ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ હાવ આર યુ આઈ હોપ યુ આર ફાઇન આજનું આપણું પહેલું લેસન છે છપ્પા છપ્પાના લેખક છે અખો અખો અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા તેમણે બ્રહ્મલીલા સંતપ્રિયા જેવી હિન્દીમાં કવિતાઓ રચી હતી તેમજ ગુજરાતી સાહિત્યમાં એમણે છપ્પાનું સર્જન કર્યું હતું જેમ દયારામની ગરબીઓ વખણાય છે નરસિંહ મહેતાના પ્રભાતિયા વખણાય છે મીરાબાઈના પદ વખણાય છે તેમ અખાના છપ્પા વખણાય છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અખો જ્ઞાનના ગરવા વડલા તરીકે જાણીતા હતા જ્ઞાનના ગરવા વડલા વડલા એટલે કે જેમ આપણે જૂના પુરાણા આપણા દાદા બા હોય કે કોઈ પ્રાચીન ચીજ વસ્તુ હોય ઓલ્ડ ઇઝ ગોલ્ડ આપણે કહીએ છીએ કે જૂનું એટલું સોનું બરાબર ના આપણા જ્ઞાન ગરડા હોય તો દાદાબા હોય આપણો કોઈ પ્રસંગ હોય તો આપણે એમણે આગળ કરીને કંઈક વાત કરવી હોય કે કંઈક પૂછવું હોય તો આપણે દાદાબાને આગળ કરીએ છીએ એમને પૂછીને જ આગળ કંઈક કાર્યક્રમ કે પ્રોગ્રામ કરીએ છીએ તો એવી રીતે દાદાબા એ આપણા જ્ઞાનના ગરબા વડલા તરીકે વખણાય છે એમ અખો પણ જ્ઞાનના ગરબા વડલા તરીકે જાણીતો છે તો આપણે હવે આજે જોઈએ છપ્પા પહેલો છપ્પા છે એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ પાણી દેખી કરે સ્નાન તુલસી દેખી તોળે પાન એ તો આખા બહુ પાત ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત એટલે કે એક મૂર્ખ માણસ છે મૂર્ખ માણસ એટલે કે આજનો સમાજમાં જે રૂઢિચુસ્ત સમાજ છે એમાં ઢોંગી લોકો છે દેખાવવાળા બાહ્ય દેખાવ અલગ હોય અંદરથી માણસ અલગ હોય બરાબર બહારથી સારું દેખાતો હોય પણ અંદરથી એમનામાં કપટ હોય એવું એવા લોકો પણ હોય છે તો એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દે એ મૂર્ખને એવી ટેવ હતી કે પથ્થર હોય ને એટલાને દેવ માનતો હતો પાણી જ્યાં દેખે ત્યાં સ્નાન કરવા બેસી જતો હતો અને તુલસી જ્યાં દેખે ત્યાં પાન તોડી દેતો હતો એ તો આખા બહુ ઉત્પાદ અકો કહે છે કે આ તો બહુ દુઃખની વાત છે કે આટલા બધા પરમેશ્વર જેટલા દેવ છે પથ્થર છે એટલાને દેવ માને છે તો આ તો પરમેશ્વર ઘણા બધા થઈ ગયા એ તો ક્યાંયની વાત થઈ એટલે કે હવે જુઓ એક મૂરખને એવી રીતે પથ્થર એટલા પૂજે દેવ તો તેવ દેવ પછી પાણી દેખી કરે સ્નાન તુલસી દેખી તોડે પાન તો તેવ દેવ સ્નાન પાન આ કાવ્યના અંતમાં આવેલા શબ્દો છે એટલે કે અંતમાં આવેલા શબ્દો અને અંતમાં પ્રાસ બેસતો હોય તો એને અંત્યાનો પ્રાસ અલંકાર કહેવામાં આવે છે હવે બીજું છે જ્યાં જોઈએ ત્યાં કુડે કૂડ સામા સામી બેઠા ગુડ કો આવી વાત સૂર્યની કરે ત્યાં આગળ લઈ ચાંચ ધરે અમારે હજારે વર્ષ અંધારે ગયા તમે આવા ડાહ્યા ક્યાંથી થયા અખા મોટાની તો એવી જાણ મૂકી હીરો ઉપાડે પાણ તો અખો કહે છે બીજા છપ્પામાં અખો કહે છે કે આ લોકો નવા જે નવીનીકરણ છે આધુનિક છે આધુનિકતાને અપનાવતા આધુનિકીકરણને અપનાવતા નથી જ્યાં જોઈએ ત્યાં કુડેકુળ એટલે કે જ્યાં જોઈએ ત્યાં લોકોમાં આજના સમાજમાં લોકોમાં છલકપટ વધારે જોવા મળે છે લોકોમાં છલ જોવા મળે કપટ જોવા મળે કે આજે એ લોકો બોલતા કંઈ હોય અને કરતા કંઈ હોય તો લોકો જ્યાં જોઈએ ત્યાં કૂળે કૂડ છે સામે સામા બેઠા ગુડ એટલે ગુડ એટલે કે ગુવડ સામસામા ગુવળો બેઠા હોય અને બધા વાતો કરતા હોય કે કો આવી વાત સૂર્યની કરે સૂરજની વાતો કરે કે આગળ લઈને ચાંચ ધરે કે ઓ આ તો સૂરજ આપણી ચાંચ ઉપર છે એવું એમને દેખાય એમની ચાંચ લાંબી હોય એટલે કે સૂરજ જાણે એમની ચાંચ ઉપર સૂરજનો ભાર એ ચાંચ ઉપર ઉપાડતા હોય એવું એમને લાગે છે અમારે હજારે વર્ષ અંધારે ગયા હવે અખો કહે છે કે ઓહો અમારે તો હજારે વર્ષ આવા તો અંધારામાં ગયા ઘૂવડની વાત સાંભળીએ તો એમ થાય કે ઓહો અમે તો કંઈ જ અમે તો કંઈ જ આવું જાણ્યું નહીં એમ કે અમારી ચાર્જ ઉપર તો ક્યાંય સૂરજ હતો નહીં તમે આવા ડાહ્યા ક્યાંથી થયા અખા અખો પછી કહે છે કે બીજો એક મૂર્ખ એવો હતો કે હીરો મૂકીને પથ્થર ઉપાડે છે કે આ તો આ હીરો હીરો અને જો આપણે ડાયમંડ જોઈએ તો એ અરે પથ્થર બંને એક જ જેવા લાગે જો ડાયમંડ તૈયાર થાય ત્યારે એ ડાયમંડ લાગે પહેલાં તો એ પથ્થર સ્વરૂપમાં જ હોય છે તો એ કહે છે કે આ તો હીરાને મૂકીને પથ્થર ઉપાડે એવી વાત છે કે આ ઘુવડો પણ એવી વાત કરે છે ઓકે આજનું આપનું લેસન પૂરું